एंट्री थई गई छे। मळती विगत अनुसार अमदावादमां लंडनथी आवेला अने एसवीपी होस्पिटलमां दाखल चार लोकोमां कोरोनाना यूके वाळा नवा स्ट्रेनना लक्षणो मळ्या होवानो पुणेनी લેબે એકરાર કર્યો છે, જ્યારે રાજકોટમાં પણ એક યુવાનનો સંદિગ્ધ પોઝિટિવ કેસ મળતા રાજ્યના આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાયો છે। એક તરફ ગુજરાતના કેટલાક જિલ્લાઓ સહિત દેશભરમાં આજથી કોરોના રસીકરણના ડ્રાય રનનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે જ કોરોનાના નવા યુકેના સ્ટ્રેનના કેસો મળતા તંત્રમાં હડકંપ મચી ગયો છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં નવા સ્ટ્રેનના કુલ 5 દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે। જે નવી મ્યુટેટેડ સ્ટ્રેન છે એની ચકાસણી કરવા માટે જે પેસેન્જર્સ અમદાવાદમાં ઉતર્યા હતા એ બધાને આપણે એની સ્ક્રીનિંગ પણ કરી હતી અને જેટલા લોકોને સિમ્પટમ્સ હતા એમના સેમ્પલ્સ પણ કાઢ્યા હતા। એનઆઈવી પુણે જે આના માટે સક્ષમ સંસ્થા છે ભારત સરકારથી માન્ય એ લેબોરેટરીમાં મોકલ્યા પણ હતા અને આપણને સમાચાર મળ્યા છે કે 4 એવા કેસીસ છે કે જેમાં યુકેના સ્ટ્રેન પોઝિટિવ એ જ સ્ટ્રેન આપણને મળ્યા છે અને આ બધામાં પૂર્વ તૈયારીના ભાગરૂપે આના જે પ્રોટોકોલ્સ છે મુજબ આ લોકોને એસવીપીમાં કોવિડ હોસ્પિટલની અંદર જ પણ એમાં પણ સવિશેષ આપણે આઇસોલેશનમાં જ પહેલેથી રાખ્યા છે, કેમ કે આપણે એની તૈયારી રાખવી પડે, પૂર્વ તૈયારી, કદાચ પોઝિટિવ આવે તો પણ આપણે રેડી રહેવાના। એ સિવાય 15 જેટલા સેમ્પલ્સ હજી પેન્ડિંગ છે એનઆઈવીમાંથી આવવાના, પણ એ પણ ટૂંક સમયમાં, કેમ કે ત્યાં એમની જે કેપેસિટી છે આ ચેક કરવાની જેનોમ મેપિંગ કરતા 5-6 દિવસ લાગે, એ પણ એ બધા કેસીસ જે જેમાં લક્ષણ હતા અને જેમાં પોઝિટિવ આવ્યું છે ટેસ્ટિંગમાં એટલે કોવિડ પોઝિટિવ છે એ બધાને આપણે આ જ પ્રોટોકોલ મુજબ સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ મુજબ એસવીપી હોસ્પિટલમાં રાખ્યા છે।